નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ છે સંદીપ અને આપ જોઈ રહ્યા છો વેકસંકુલ ઓફિશિયલ અને ગુજલીસની આ સરસ મજાની શૃંખલા સાથે આજના આ એપિસોડ નંબર સિક્સટી સિક્સમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ઝીરો ટુ હીરો અંતર્ગતમાં આપણે જે પાર્ટ જોઈ રહ્યા છે તે અંતર્ગત આજે આપણે પાર્ટ જોવાના છીએ સિક્સટીન તમે ભણી રહ્યા છો નોન ફાઇનાઇટ અને આજના શાસનની અંદર નોન ફાઇનાઇટના એક પ્રકાર એટલે કે ધ પાર્ટિસિપલ વિશે આપણે આજના સેશનમાં ચર્ચા કરીશું નોન ફાઇનાઇટ વર્બ અને ફાઇનાઇટ વર્બ શું છે જોવા માટે તમારે પાછલા સેશન્સને નિહાળવાના રહેશે આ સમગ્ર શૃંખલા તમારા અંગ્રેજીના નોલેજને સાથે સાથે તમારા અંગ્રેજી બોલવાની જે તમારી સ્કિલ છે તેમાં વધારો કરશે અને તમને પરીક્ષાની અંદર અથવા તો ડે ટુ ડે લાઈફના ઇંગ્લિશમાં તમને મદદરૂપ સાબિત થશે તેવી મારી આશા છે તેવી મારી તેવો મારો એક નાનકડો પ્રયાસ છે સંકુલ અવારનવાર વિદ્યાર્થીઓ માટે કંઈક ને કંઈક લાવતું હોય છે તે આપણે આ એવા 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 વિદ્યાર્થીઓ માટે 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 બાળકો તમામ વ્યક્તિઓ સાથે સાથે શિક્ષકો માટે શરૂ કરેલી છે કે તેઓ ઇંગ્લિશની અંદર કંઈક જાણવા માંગે છે કંઈક નવું શીખવા માંગે છે કે શીખવાડવા માંગે છે વધારે સમય ન લેતા હું આજે એટલે કે આપણે આ સેશનની શરૂઆત કરી દઈએ છીએ એટલે સ્ટાર્ટ આર ટુડે સેશન એ પહેલા હું નાનકડી જાહેરાત કરી દઉં છું આપ જાણો છો તે અનુસાર વેબ સંકુલ પોતાના પુસ્તકો માટે હંમેશાથી વખણાતું આવ્યું છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા તમામે તમામ ઉમેદવારોને વેબ સંકુલના પુસ્તકો વિશે બહુ સારી રીતે ખ્યાલ છે વેબ સંકુલના તમામે તમામ પુસ્તકો ઉપર ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે આપણે એક ઓફલાઈન બુકફેર જે છે તે એકસાથે ઘણી બધી જગ્યાએ શરૂ કર્યા છે આપણા તમામે તમામ સેન્ટર્સ લાઈક વેબ સંકુલ ગાંધીનગર અહેમદાબાદ રાજકોટ સુરત ભાવનગર પાટણ અને પાલનપુર સાથે સાથે જલારામ બુક સ્ટોર ગાંધીનગર ખાતે તમને આ ફિફ્ટી પર્સેન્ટ ઓફરનો લાભ મળવા મળવાપાત્ર રહેશે તમે આની નજીક કોઈ પણ સેન્ટર પર જઈને તમારે જે સેન્ટર નજીક પડતું હોય તે સેન્ટર પર જઈને આપણા જે પુસ્તકો છે તેને તપાસીને ત્યારબાદ તમે તેની ખરીદી કરી શકશો જેના ઉપર તમને ફિફ્ટી પર્સેન્ટ ઓફ મળશે અને યસ આ જે બુક ફેર છે તે સિક્સ ટુ થર્ટીન જૂન સુધી રહેશે એટલે કે છઠ્ઠીથી તેરમી જૂન દરમિયાન આ પુસ્તક મેળો જે છે તેનું આયોજન થઈ રહ્યું છે આજે આપણે ભણવાના છે ધ પાર્ટિસિપલ જેને આપણે ગુજરાતીમાં ક્રુદન કહીએ છીએ આજના સેશનમાં આના વિશે માહિતી મેળવીશું એ પહેલા આપણે જેમ શરૂઆત કરીએ છીએ તે અનુસાર સૌથી પહેલાની ડેફિનેશન જોઈશું આ ડેફિનેશનનું ગુજરાતી શું થાય છે તેની હું તમને ચર્ચા કરી દઉં છું ધ પાર્ટિસિપલ ઇઝ અ વર્ડ વિચ ઇઝ સ્પાર્ટલી અર્ડ એન્ડ પાર્ટલી એન Adjective સો ઈટ ઇઝ કોલ્ડ વર્બલ Adjective આંશિક રીતે તે ક્રિયા અને આંશિક રીતે તે વિશેષણ દર્શાવે છે પાર્ટિસિપલ એટલે કે કૃદંત એક એવો શબ્દ છે કે જે પાર્ટલી એવર્બ જે અર્ધ ક્રિયાપદ એટલે કે થોડું ક્રિયાપદનો સાથે સાથે થોડુંક એક વિશેષણનું કાર્ય કરે છે સો ઇટ ઇઝ કોલ્ડ વર્બલ Adjective તેથી તેને વર્બલ Adjective તરીકે ઓળખવામાં આવે છે તે આંશિક રીતે ક્રિયા અને આંશિક રીતે વિશેષણ દર્શાવે છે જેથી તેને ઘણી વખત વર્બલ એડજેક્ટિવ પણ કહેવામાં આવે છે અને આપણે વર્બલ એડજેક્ટિવ પણ કહેતા હોઈએ છે આગળ વધീഷું પાર્ટિસિપલના ત્રણ પ્રકાર છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ પાસ્ટ પાર્ટિસિપલ અને પરફેક્ટ પાર્ટિસિપલ આજના સશનની અંદર આપણે આ ત્રણેયની માહિતી મેળવીશું અને ત્યાર પછી પછીના એટલે કે આના પછીના સશનમાં હું આપને આ તમામ તમામના જે ઉપયોગો છે યુઝસ છે તેનાથી તમને પરિચિત કરાવીશ ચાલો જોઈએ પ્રેઝન્ટ પાર્ટિસિપલ શબ્દ પરથી ખબર પડી જાય છે સર આ પ્રેઝન્ટ પાર્ટિસિપલ અર્થ થાય છે નું એક એવું ફોર્મ છે કે જે ક્રિયા ચાલુ અથવા તો આ ક્રિયા અપૂર્ણ છે તેવું દર્શાવે છે એક્શન જે છે તે ઇનકમ્પ્લીટ છે અથવા તો એક્શન જે છે તે ઓન ગોઈંગ છે અને આપણે પ્રોગ્રેસિંગ ટેન્સની અંદર અંદર સાથે સાથે કોન્ટિન્યુઅસ ટેન્સમાં યુઝ કરતા હોઈએ છે તમે કોઈ પણ કાળ જોઈ લેશો એ ચાલુ વર્તમાન કાળ હોય ચાલુ ભૂતકાળ હોય કે ચાલુ ભવિષ્યકાળ હોય જ્યાં શબ્દ ચાલુ એટલે કે પ્રોગ્રેસિંગ અથવા તો કોન્ટિન્યુઅસ હોય છે ત્યાં આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છે આ ક્રિયાપદનું આઈએનજી સ્વરૂપ છે જેને પાર્ટિસિપલ તરીકે એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ તરીકે ઓળખવામાં આવતું હોય છે તો એડજેક્ટિવનું કામ કરે છે તેની સાથે સાથે આઈએનજી તેની સાથે આઈએનજી જોવા મળે છે આપણે હમણાં ભણી રહ્યા છે નોન ફાઇનાઇટ એટલે અહીંયા તે વબનું નહીં પરંતુ તે એડજેક્ટિવનું કામ કરશે આપણે ઘણી વખત આવું કહેતા હોઈએ છે મેં એક સૂતેલો કૂતરો જોયો હતો મેં એક કહી શકાય કે ગાતી છોકરી જોઈ હતી સડકતી ટ્રેન જોઈ હતી કે સડકતી ટ્રેન જઈ રહી છે ટ્રેન સડકતી ટ્રેન અમે નિહાળી હતી તો યસ ગુજરાતી આ તમામે તમામને જેમ તમે વિશેષણ તરીકે વાપરો છો કૃદન તરીકે એટલે કે વિશેષણ તરીકે વાપરો છો આપણે આને ઇંગ્લિશ ની અંદર પણ પ્રેઝન્ટ પાર્ટિસિપલને આપણે નાઉન ની અંદર વધારો દર્શાવવા માટે વિશેષણ તરીકે વાપરતા હોઈએ છીએ ફોર એક્ઝામ્પલ સ્લીપિંગ ડોગ છે બોર્નિંગ ટ્રેન છે ક્રાઈંગ ચાઇલ્ડ છે ભાઈ મેં એક છોકરો જોયો મેં એક રડતો છોકરો જોયો આઈ સો અ ક્રાઈંગ ચાઇલ્ડ મેં એક રડતો છોકરો જોયો હતો તે એક્શન ક્રિયા કે સ્ટેટ સ્થિતિ દર્શાવે છે કે જે ચાલુ છે અથવા તો ઇનકમ્પ્લીટ છે મેં તમને હાલમાં આના વિશે માહિતી આપી ચૂક્યો છું લેસી અનધર વન પ્રેઝન્ટ પાર્ટિસિપલ ને એક્ટિવ અને પેસિવમાં બંને રીતે લખી શકાતું હોય છે તને જો તમે એક્ટિવમાં લખવા માંગો છો તો આપણે બધા જાણીએ છીએ સર વબનું બેર ફોર્મ એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ વધતા આપણે આઈએનજી નો ઉપયોગ કરતા હોઈએ છીએ જો તમે પેસિવમાં લખવા માંગો છો તો તમારે બિંગનો ઉપયોગ કરવાનો રહેશે લખીને જોડે તમારે વી થ્રી લખવાનું છે આ પેસિવ ફોર્મ થઈ જશે પાસ પાર્ટિસિપલ શું છે નોર્મલી પાસ પાર્ટિસિપલ ની અંદર તમને ઈડી ટી ઈ એન કે જેવા શબ્દ અંતે જોવા મળતા હોય છે ફોર એક્ઝામ્પલ મેં એના એક્ઝામ્પલ પણ તમને આપી દીધા છે તેથી તમને વધારે ખ્યાલ આવે પ્લેટ જેમાં ઈડી લાગ્યો છે સેન્ટ માં ટી છે ઈટન માં ઈ એન લાગેલો છે ડન માં એન ઈ લાગેલો છે ગોન માં પણ એન ઈ લાગેલો છે આને તમે ભૂત કૃદંત કહેતા હો છો સામાન્યતઃ આ પૂર્ણ કાળ જેટલા પણ હોય છે તેમાં વપરાતો હોય છે તે કાળની અંદર તો વપરાય છે પરંતુ સાથે સાથે તેનો ઉપયોગ એડજેક્ટિવ તરીકે પણ થાય છે આના અંતે સામાન્ય રીતે ઈડી ટી એન કે એન ઈ નો ઉપયોગ જોવા મળે છે તમામ ઉદાહરણો પણ તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર આપેલા છે જોઈશું આગળ પરફેક્ટ પાર્ટિસિપલ કોને કહીશું સી તમે પ્રેઝન્ટ પાર્ટિસિપલ જોઈ ગયા છો જે આઈએનજી વાળું છે પાર્ટ્સ પાર્ટિસિપલ જેને આપણે પીપી ઓફ ધ વર્ક કહીએ છીએ જેની અંદર તમે ભૂતકૃતના રૂપો જોઈ ગયા છો આના પૂર્ણ રૂપો છે સામાન્યતઃ આની સાથે આપણે હેવિંગનો ઉપયોગ કરતા હોઈએ છીએ એક્ટિવ વોઇસની વાક્ય રચના હોય કે પેસિવ વોઈસની વાક્ય રચના હોય જ્યારે પણ પરફેક્ટ પાર્ટિસિપલની વાત આવે છે ત્યારે આપણે હેવિંગનો ઉપયોગ કરીએ છીએ એટલે સી ફટાફટ જોઈએ સૌ પ્રથમ હેવિંગ અને ત્યારબાદ પર્ફેક્ટ પાર્ટિસિપલ બને છે ફોર એક્ઝામ્પલ હેવિંગ ડન માય વર્ક આઈ વેન્ટ હોમ મારું કામ પતાવીને હું ઘરે ગયો હતો ધ સન હેવિંગ રાઇઝન સૂર્ય ઉગી ગયો સૂર્ય ગયો હતો એટલે કે સૂર્ય ઉગી ચૂક્યો ચૂક્યો હતો ધ ફાર્મર્સ વેન્ટ ટુ ધિયર ફિલ્ડ જેઓ સૂર્ય ઉગી ઉગી ચૂક્યો હતો તેવા જ ફાર્મર્સ જે છે તે પોતાના ખેતરોમાં ગયા હતા ધ સન હેવિંગ રાઇઝન જેવા જેવો સૂર્ય ઉગે છે એટલે કે આઈ મીન ઉગવાની જે ક્રિયા છે તે પૂર્ણ થાય છે ફાર્મર વેન ટુ દિયોર ફિલ્ડ્સ ખેડૂતો જે છે તે પોતાના ખેતરોમાં જાય છે ફિલ્ડ શબ્દનો અર્થ ખેતર થાય છે આગળ વધીશું પરફેક્ટ પાર્ટિસિપલ જે છે એનું પણ એક્ટિવ અને પેસિવ થતું હોય છે મેં તમને અગાઉ તે પ્રમાણે એક્ટિવ અંદર હેવિંગ પ્લસ વી થ્રી એટલે કે હેવિંગ રિટર્ન હમણાં પણ તમે જોયું છે આ વાક્યની અંદર હેવિંગ ડન હેવિંગ રાઇઝન તો આ વી થ્રી છે આ પણ હેવિંગ પછી વી થ્રી જોઈ શકો છો

જેને આપણે V3 કહેતા હોઈએ છે પરફેક્ટ પાર્ટિસિપલ હેવિંગ જોવા મળશે તમને પરફેક્ટ પાર્ટિસિપલ માં ત્યારબાદ આપણે V3 મુકતા હોઈએ છે સો યસ આ બધા બધા જે છે તે કોઈપણ વાક્ય રચનામાં માં વર્બ ની સાથે સાથે વિશેષણ નું કાર્ય પણ કરતા હોય છે સો પરફેક્ટ પાર્ટિસિપલ ના એક્ટિવ અને પેસિવ ફોર્મ પણ આપણે જોયા છે આ સાથે મને એટલે કે સંદીપ ને રજા આપશો આઈ હોપ તમારો દિવસ જે છે તે ઘણો સારો જઈ રહ્યો હશે ફરીથી તમામ તમામ જેટલા પણ વ્યુઅર્સ જોઈ રહ્યા છે એ બધાને શુભ સવાર તમે દસ વાગે આ સેશનની અંદર જોડાવો છો આ રીતે તમારો જુસ્સો જે છે તે જળવાઈ રહે તે બદલ તમે આ સેશન નિહાળો છો તે બદલ થેન્ક યુ સો મચ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે આ વિડીયોને લાઈક નથી કર્યો ડુ લાઇક ધસ વિડીયો અને યસ આ માહિતીને તમે વધુ ને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો વધુ ને વધુ એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો વધુ ને વધુ એવા લોકો સુધી પહોંચાડો કે જે અંગ્રેજીનું થોડું ઘણું જ્ઞાન મેળવવા માંગે છે આ સાથે મને રજા આપશો પોતે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો સ્વસ્થ રહેશો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત